ओम शांति। आज नो टॉपिक बहुत सुंदर छे अने आपने प्रैक्टिस करवा माटे बाबा ए वृंदावन महापुण्य हाँ एकच घनी बधी जीवननी आपणी जे ભક્તિની યાત્રા છે, ઘણા લોકોએ ભક્તિ આ જન્મમાં નથી કરી, ફક્ત જ્ઞાનની યાત્રા છે, પણ જે શબ્દાવલી બાબા વાપરે છે એ શબ્દાવલી સામાન્ય માણસ સમજી શકે નહીં, તમને લાગે છે? જે શબ્દો આપણે જ્ઞાની વાપરીએ છીએ સાધારણ વ્યક્તિ સમજી શકે? તમે એમને કહો કે અમે સૂક્ષ્મ વતનમાં બાબાને ભોગ લગાડીએ છીએ, સાધારણ માણસને સમજવાની વાત છે? બાબા અમારી સાથે વાતો કરે છે, તો એવી જ એક સુંદર અનુભૂતિ જ્યારે બાપ દાદાનું અવતરણ થાય છે ત્યારે આપણે કરવાનો પ્રયાસ કરીએ છીએ, અને એ છે અવ્યક્ત સ્થિતિની અનુભૂતિ, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બાબાએ કીધું છે કે સમય એટલો નાજુક આવે છે અને આવતો રહ્યો છે, જો આટલા બધા દુનિયાના અવાજની અંદર પરમાત્માના અવ્યક્ત સ્થિતિના અવાજને અને એ સ્થિતિને આપણે ન ઓળખી શક્યા, ન પામી શક્યા, તો આ બ્રાહ્મણ જીવનનો જે આપણું લક્ષ્ય છે એ અધૂરું રહી જાય ને? ખૂબ જ સુંદર ટોપિક સાથે આજે આપણું સૌભાગ્ય છે કે ગાંધીનગરથી આપણી સાથે ભારતીબેન જોડાયા છે. તો ભારતીબેન અનુભૂતિ રિટ્રીટ સેન્ટરથી વૈશાલીબેન અને હેમાબેન જે નિમિત્ત છે આ સેવા કરી રહ્યા છે, આપનું તહે દિલથી સ્વાગત કરે છે, અને પરિવારને અવ્યક્ત સ્થિતિ અને અવ્યક્ત સ્વાગતની વિધિ ખૂબ જ સારી રીતે આવડે છે, તો અમે સૌ અવ્યક્ત વેલકમથી તમારું સ્વાગત કરીએ છીએ. ભારતીબેનનો પરિચય આપવા માટે ભારતીબેન પોતે પણ ખૂબ જ શરમાળ હતા એવું મને લાગે છે, કારણ કે એમણે ફક્ત બે જ ત્રણ લાઈનમાં પોતાનો પરિચય આપ્યો છે, એટલે અમારી પાસે કોઈ તમારો લાંબો પરિચય તો નથી શેર કરવા, પણ હા કે એ દેખાડે છે કે આપ ખૂબ જ હમ્બલ નમ્રચિત્ત 38 વર્ષથી બાબાના જ્ઞાનનો દીવો ઘણા લોકોની ઘણી આત્માઓના જીવનમાં પ્રગટાવી રહ્યા છો, હાલમાં ગાંધીનગરના સેન્ટરમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે, અને ખૂબ જ સુંદર બાબાના આજે એક યુનિક ટોપિક સાથે. આ ટોપિક ઉપર ગુજરાતીમાં મને નથી લાગતું કે કોઈ ક્લાસ અવેલેબલ હોય, તો આ સુંદર મોકો છે બધાને કે આજે આ વિષય પર આપ સંભળાવશો. પરિવાર ભારતીબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ઓમ શાંતિ. બધા જ બ્રાહ્મણોને ગુડ મોર્નિંગ. આજે આપણો બહુ સુંદર વિષય છે અવ્યક્ત અનુભૂતિ માટે અવ્યક્ત સ્થિતિ બનાવવાની વિધિ. સૌ પ્રથમ આપણે અવ્યક્ત સ્વરૂપ શું છે એ જોશું, તો આપણી સાકાર બાબાને જોઈએ કે શરૂઆત અવ્યક્ત સ્વરૂપની ક્યારથી થઈ. બ્રહ્મા બાબા સાકારમાં હતા, અવ્યક્ત થવાના હતા, એના થોડા વર્ષ પૂર્વ જ્યારે સંદેશી વતનમાં ગઈ હતી તો એ સંદેશીને સૂક્ષ્મ વતનમાં બી બ્રહ્મા બાબા દેખાણા, અને નીચે આવીને સંદેશ સંભળાવ્યો કે યહાં ભી બાબા હૈ વહાં ઉપર મે ભી બાબા. જ્યારે બ્રહ્મા બાબાએ આ સાંભળ્યું ત્યારે એમને પણ થોડું આશ્ચર્ય થયું. ત્યારબાદ બાબાએ ફરીથી સંદેશીને કહ્યું વતનમાં જાઓ
અને જોઈ આવો કે અહીંના બાબા અને ત્યાંના બાબામાં શું અંતર છે. સંદેશી ફરીથી વતનમાં ગઈ અને ખૂબ સૂક્ષ્મ રીતે સૂક્ષ્મ વતનના બાબાને નિહાર્યા. સાકાર વતનમાં પાછા આવી અને બાબાને આ સંદેશ બતાવ્યો કે જે અહીં બાબા છે એનું સાધારણ સ્વરૂપ છે, ને સૂક્ષ્મ વતનમાં જે બાબા છે અવ્યક્ત સ્વરૂપે એક લાઇટ સ્વરૂપ છે, એક માઇટ સ્વરૂપ છે, એકદમ પ્રકાશ સ્વરૂપ છે. જ્યારે આ સંદેશ બ્રહ્મા બાબાએ સાંભળ્યો તો બ્રહ્મા બાબા સમજી ગયા કે આ મારું સંપૂર્ણ સ્વરૂપ છે, અને એ સંપૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે બાબાએ વિશેષ પુરુષાર્થ કર્યો. થોડા સમય પછી ફરીથી એને મોકલ્યો અને કહ્યું, ફરીથી જોઈ આવો હવે આ બાબામાં અને ઉલ્લા બાબામાં શું અંતર છે. તો સંદેશીએ આવીને ફરીથી રિપ્લાય આપ્યો કે હજી થોડું અંતર છે, ને ફરી પાછા બ્રહ્મા બાબા અપુષારતમાં લાગી ગયા અને આખરે બાબા અવ્યક્ત સ્થિતિને પ્રાપ્ત થયા અને અવ્યક્ત બન્યા. કહેવાનો ભાવાર્થ કે જે અવ્યક્ત સ્વરૂપ છે, જે અવ્યક્ત સ્થિતિ છે, એક લાઇટ સ્વરૂપની છે, એક માઇટ સ્વરૂપની છે. લાઇટ એટલે શારીરિક રીતે પણ લાઇટ અને મનની સ્થિતિ પણ લાઇટ, અને માઇટ એટલે કે શક્તિ સ્વરૂપ, એટલે આત્માની અંદર સર્વશક્તિ સંપન્ન હોય, જે શક્તિના આધારે એ મનને જ્યાં જોઈએ જેટલો સમય જોઈએ એટલા સમય એ મનને એ સ્થિતિમાં સ્થિત કરી શકે. આ છે અવ્યક્ત સ્વરૂપ. અવ્યક્ત સ્વરૂપમાં જે મુરલી ચાલે છે અને સાકાર સ્વરૂપમાં જે મુરલી ચાલે હતી એની અંદરનો બી તફાવત એ હતો કે સાકાર બાબામાં જ્યારે શિવ બાબા પ્રવેશ કરતા હતા તે સમયે સાકાર બ્રહ્માના બાહ્ય રૂપમાં કંઈ પરિવર્તન નહોતું આવતું, એટલે બધાને એ બ્રહ્માનું સાધારણ સ્વરૂપ દેખાતું હતું, એટલે સમજી નહોતા શકતા કે આ બ્રહ્મા બોલી રહ્યા છે કે શિવ બાબા બોલી રહ્યા છે. એટલે ઘણી વાર બાળકો ભૂલ કરી દેતા, કારણ કે શિવ બાબા ગમે ત્યારે ગમે તેટલો સમય સાકાર બાબામાં પ્રવેશ કરી અને પોતાનું કાર્ય કરી ફરી અવ્યક્ત બની જતા, નિરાકારી દુનિયામાં વયા જતા. તો એ સ્વર્ગની અનુભૂતિ સેકન્ડમાં થઈ જાય, એટલે કે બાબાના વાક્યો સાંભળતા સાંભળતા એનું સ્વરૂપમાં લેવી. જ્યારે અવ્યક્ત વાણી જે છે એની અંદર અવ્યક્ત બાપ દાદા પોતે સાકાર સ્વરૂપ ધારણ કરીને આપણી વચ્ચે આવે છે, અને આ નેનોથી આપણે અવ્યક્ત બાપ દાદાને જોઈએ છે અને આ કાનોથી સાંભળીએ છીએ, પણ એના માટે આપણને અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થવાની આવશ્યકતા છે. જો આપણે અવ્યક્ત સ્થિતિમાં સ્થિત નથી થતા તો એ ભગવાનના મહા વાક્યો ભગવાનની સામે બેઠા છતાં પણ સંભળાતા નથી, અથવા તો એની અનુભૂતિ કરી શકતા નથી. એક ઉદાહરણ હું તમને આપું કે એક ભાઈ મધુબનમાં બાબાને મળવા ગયા હતા, પણ એની જે ધારણાઓ પૂરી નહોતી, અને મધુબનમાં ડાયમંડ હોલમાં પણ એકદમ આગળ બેઠા હતા. બાબાએ પૂર્ણ મુરલી ચલાવી પણ એને કોઈ શબ્દ સંભળાયા નહીં. એટલે કહેવાનો ભાવાર્થ કે અવ્યક્ત મિલન કરવા માટે આપણને સૌ પ્રથમ પવિત્રતાની ધારણાની ખૂબ જ આવશ્યકતા છે. બ્રહ્મચર્ય તો છે જ, પણ બ્રહ્માચારી પણ, અને મન વચન કર્મ સંબંધ સંપર્ક અને સ્વપ્નમાં પણ ઇમ્પ્યુરિટીનો અંશ માત્ર આપણામાં ન હોવો જોઈએ, એટલી આપણેમાં પવિત્રતા એટલે શુદ્ધતાની પાત્રતા હોવી જોઈએ. બીજી વાત, આપણી બુદ્ધિ પણ શુદ્ધ હોવી જોઈએ, કારણ કે બાબા કહે છે ઇસ જ્ઞાન કી ધારણા ઉન બચ્ચો કી બુદ્ધિ મેં હોતી હૈ જિનકા બુદ્ધિરૂપી બર્તન સોને કા હોતા હૈ. તો બાપ દાદાની મિલન વાક્યોની અનુભૂતિ કરવા માટે તનની પવિત્રતા, મનની પવિત્રતા
અને શુદ્ધતા બેની જરૂરત છે. જો આ બે આપણા અંદર હોય ત્યારે આપણે આ મિલનની અનુભૂતિ કરી શકીએ છીએ. બીજી વાત, ખાનપાનની વિધારણાની આવશ્યકતા છે, આપણા જે નિયમ મર્યાદાઓ છે એની પણ આવશ્યકતા છે. આ તો આપણા લાઈફ માટેની આ ધારણાઓ છે. પણ જ્યારે અવ્યક્ત બાપદાદાની સિઝન શરૂ થાય છે, વ્યક્તિ અવ્યક્ત બાપદાદા સાથે મિલનની અનુભૂતિ કરવી હોય તો એની પણ પૂર્વ તૈયારીઓ કરવાની આવશ્યકતા છે. જેમ કે આપણે બાબા મિલન કરવા જવું છે તો સાકારભાવી બાબા કહેતા હતા કે જબ બચ્ચે મધુબન મેં આતે હો તો રાસ્તે મેં યહી સંકલ્પ પાના ચાહીએ કે બાપ દાદા સે મિલને જા રહે, બાબા સે મિલને જા રહે. આ નશો હોવો જોઈએ, જ્ઞાનનું ચિંતન, અનુભૂતિઓનું શેર કરવું જોઈએ, લૌકિક વાતોમાં ના આવવું જોઈએ. કારણ કે અવ્યક્તનો ભાવ આ છે, વ્યક્ત ભાવનાઓથી પરે. વ્યક્તની અંદર દેહ, દેના સંબંધ, દેના પદાર્થ, દૈહિક દુનિયા, આ બધાનો જ સમાવેશ થઈ જાય છે. આ બધી જ વાતોથી આપણે ઉપરમ થઈએ અને અવ્યક્ત એટલે કે અવ્યક્ત ભાવનાથી દૂર, જે અવ્યક્ત એટલે કે આત્મા, પરમાત્મા, પરમધામ, એ બધી વાતોને આપણે સ્મૃતિમાં લાવીએ તો એ અવ્યક્ત ભાવ, અવ્યક્ત અવસ્થાનું આપણું બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે. મધુબનમાં બી જ્યારે જઈએ તો એ વખતે પણ બાબા મિલન એટલે બાબા સાથેનું મિલન પણ છે અને બ્રાહ્મણો સાથેનું પણ મિલન છે. તો ત્યાં આપણને એ આવશ્યકતા છે ધ્યાન રાખવાની કે ભલે આપણને ઘણાય બ્રાહ્મણો મળે, ઘણાને આપણે જાણતા હોઈએ છીએ, ઘણા આપણા સંપર્કમાં આવતા હોય છે, પણ જ્યાં સુધી બાબા મિલન ન થાય ત્યાં સુધી આપણે એ આપણા સંપર્કવાળા અથવા સંબંધને કે જેને ઓળખતા હોઈએ એ બ્રાહ્મણો સાથે અથવા આપણી સાથે જે કોઈ આસપાસમાં હોય એ બ્રાહ્મણો સાથે પણ આપણે આપણી પર્સનલ લાઈફ કે પર્સનલ પ્રોબ્લેમ્સ અથવા તો બાહ્ય જગતની વાતો ન કરીએ. પરચિંતન, પરદર્શન અથવા સેવાના પણ કોઈ કાર્યોની, સમાચારોની પણ લેનદેન ન કરીએ તો વધારે સારું છે. ફક્ત અને ફક્ત હું બાબાને મળવા આવી છું અને મને બાબા સાથે એ મિલન મનાવવાની અનુભૂતિ કરવી છે, એ લક્ષ્ય રાખીને વિશેષ યોગ અભ્યાસ કરીએ, વિશેષ મૌન રાખીએ. કારણ કે મનનું મૌન અને મુખનું મૌન એ બહુ જરૂરી છે. મનનું મૌન હશે તો નિર્સંકલ્પ અવસ્થા બનશે, કોઈ સંકલ્પ નહીં બને. અને એ નિર્સંકલ્પ અવસ્થાની અંદર જ એ અવ્યક્ત સ્થિતિની અનુભૂતિ થઈ શકે છે. અને મુખનું મૌન હશે તો આપણે બાહ્ય ભૌતિક વાતોથી દૂર રહેશું, જે આપણનું રક્ષા કવચ બનશે અને આપણી અવ્યક્ત સ્થિતિ બનશે. જો આપણે આ અવ્યક્ત સ્થિતિમાં ન હોઈએ તો પણ આપણને બાબાના મહાવાક્યો સાંભળી નથી શકતા. હું તમને ઘણા વર્ષ પૂર્વની વાત કરું છું કે જ્યારે બાપદાદા મેડિટેશન હોલમાં આવતા હતા, ઓમ શાંતિ ભવનમાં આવતા હતા, અને તે સમયે બાબા સાંજે લગભગ બાપદાદાની 6:30 વાગે પધરામણી થતી હતી અને બાબા મુરલી ચલાવતા હતા. એટલું ધીરે ધીરે ચલાવતા લગભગ 10:45 મુરલી પૂરી થતી હતી અને દરેકે દરેક બ્રાહ્મણ એ મુરલીના એક એક શબ્દને નોટબુકમાં નોટ ડાઉન કરતા હતા. કારણ કે આજના પ્રમાણે બાબાએ મુરલી ચલાવી અને બીજે દિવસે જ આપણને છાપેલી મુરલી મળી જાય છે, પણ તે સમયે આ રીતે મુરલી નહોતી મળતી અને સેન્ટર પર બી 15-20 દિવસ પછી પોસ્ટ દ્વારા મળતી હતી. એટલે દરેકે દરેક બ્રાહ્મણ આત્મા નોટ કરતા હતા એ શબ્દોને. પણ એ મુરલીના શબ્દોને, બાબાના મહાવાક્યોને નોટ કરવા માટે અને આ કાનોથી સાંભળવા માટે પણ અવ્યક્ત સ્થિતિની બહુ જ આવશ્યકતા રહે છે. જો થોડું પણ આપણી મનની અંદર બીજા સંકલ્પ આવ્યા અથવા આપણી દ્રષ્ટિ બીજે ક્યાંય જરા ગઈ તો એ મહાવાક્યો મિસ થઈ જતા.
અને આજુબાજુમાં પૂછવું પડતું હતું બાબાએ શું કહ્યું. ઘણી વાર એવું થતું કે બાબાના શબ્દોનો અવાજ સ્લો હોતા તો દાદી પણ ન સાંભળી શકતા અને બાબા સમજી જતા તો બાબા એ મહાવાક્યને રિપીટ કરતા હતા, નહીતર બાબા શબ્દોને રિપીટ નહોતા કરતા. અને એ અવ્યક્ત મહાવાક્યો સાંભળ્યા પછી ફરીથી સેન્ટર પર જતા વખતે ટ્રેનમાં એનો અભ્યાસ કરતા હતા. કારણ કે એ નશો હતો કે જઈને મને સંભળાવવાનું છે કે બાબાએ કયા મહાવાક્યો ચલાવ્યા. કારણ કે બધાને ચાતરકતા રહેતી કે બાબાએ શું મુરલી ચલાવી હશે, બાબાએ શું મહાવાક્ય ચલાવ્યા હતા, એ ચાતરકતા હતી. અને એ ચાતરકતાના કારણે અમારો પણ અભ્યાસ બનતો કે અમે સ્ટડી કરીને સંભળાવીએ. કારણ કે પોસ્ટ તો મોડેથી આવતી હતી, તો એના માટે મતલબ જવા ટાણે પણ આવા ટાણે બે સમય આ વિશેષ પુરુષાર્થ ચાલતો હતો. અને પછી એ મુરલીનો નશો ઘણા વખત સુધી રહેતો હતો. પણ હવે વૃદ્ધિ થઈ ગઈ, એના કારણે સ્થાન મોટા થઈ ગયા, અને હવે દાદીનો રથના કમજોરીના કારણે પણ એ સમય મર્યાદા પણ બદલાઈ ગઈ. અને ધીરે ધીરે બાબાની સ્પીડ વધી ગઈ અને લખવાનું ભૂલાઈ ગયું અને છાપેલી મુરલી મળે છે. તેના કારણે મનના અંદર શું હોય છે કે કાલે તો મુરલી મળવાની છે, વાંચી લેશું. અને આપણી સ્થિતિમાં થોડી સી એકાગ્રતાની પર્સન્ટેજ ઓછી થઈ જાય છે. બીજી વાત કે જ્યારે ડાયમંડ હોલમાં આપણે મુરલી સાંભળવા જઈએ છીએ, એ સમયે પણ આપણે આપણી સ્થિતિને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂરત છે. કારણ કે ઘણા વિચારે આગળ જગ્યા મળે, આગળ જગ્યા મળે, તો બાપ દાદાની પધરામણી 6:30 વાગે થવાની હોય તો 2:30-3 વાગ્યાથી બપોરે લાઈનમાં ઉભા રહી જાય અને જેવા દરવાજા ખુલે તો અંદર જવાની પડાપડી શરૂ થઈ જાય. તો વિચારો આપણી સ્થિતિ આ પ્રમાણે કરવાથી ડાઉન થઈ જાય છે. અને એના કરતા અવ્યક્ત મિલન માટે શારીરિક રીતે પણ રિલેક્સ થવાની જરૂર હોય અને માનસિક રીતે પણ, કારણ કે આટલા કલાક બેસવાનું છે. પહેલા સમયે બાબા આખી આખી રાત બેસતા હતા અને એ લગનમાં મગન લવલીન થઈને અમે બેસા રહેતા અને ગ્રુપ વાઇઝ મિલન થતું હતું અને એનાઉન્સમેન્ટ થતું હતું કે પહેલા આ ગ્રુપ મળશે, બીજો આ ગ્રુપ મળશે, તો પાછળના ગ્રુપો જમવા જતા અને જમીને ફરી આવી જતા, તો થોડું એ રીતે પણ રિલેક્સ થઈ જતું હતું. પણ હવે એવું નથી, કન્ટિન્યુટી 3 કલાક કે 4 કલાક બેસવું પડે છે. તો એ રીતે આપણે શારીરિક રીતે પણ ફ્રેશ રહેવી આવશ્યકતા છે. અને બીજી વાત, અંદર પણ જ્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસીએ, આપણી મનસ્થિતિને ડામાડોળ ન કરીએ. અને મેં એ જોયું છે કે આગળ બેસો કે પાછળ બેસો, રિલેક્સ થઈને બેસો અને અવ્યક્ત સ્થિતિમાં બેસો તો ક્યાં પણ બેસો એની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. કારણ કે આપણે તો 0 વોલ્ટ છીએ અથવા તો 20, 25 કે 100 વોલ્ટનો બલ્બ છે, પણ બાપ દાદા તો 1000 વોલ્ટથી પણ વધારે મિલિયન્સ વોલ્ટના પાવર છે. તો ભલે દૂર સ્ટેજ પર બાપ દાદા હોય છે, પણ જે બાબાની દ્રષ્ટિની અંદર લાઇટ છે, જે માઇટ છે, એ હોલના છેલ્લે બેસેલા બાબાના બચ્ચાને પણ એની કિરણો પહોંચી શકે છે. હું મારો પર્સનલ અનુભવ કરું, આમ તો હું દરેક વખતે આગળ જ બેસું છું અને ભાગ્યશાળી છું કે મને આગળ સીટ મળી જાય છે. પણ એકવાર મેં પાછળ બેસવાની પણ અનુભૂતિ કરી કે આજે મારે પાછળ બેસવું છે જેથી કરીને આગળ ગરદીમાં ન બેસવું પડે અને થોડુંક છૂટી જગ્યામાં બેસવા મળે, તો હું ત્યાં બેસીને બાબાની મુરલી ચલાવી રહી હતી. જ્યારે બાબા દ્રષ્ટિ આપી રહ્યા હતા તો મને એ અનુભવ થયો, જે વખતે મારા તરફ એટલે એ વિભાગમાં બાબાની દ્રષ્ટિ ગઈ તો એટલી પાવરથી બાબાના નેનોથી કિરણોની લાઇટ આવી, પાછળ બેઠા પણ મેં એટલી શક્તિશાળી એ લાઇટ મારામાં પ્રવેશી રહી છે અને હું શક્તિશાળી બની રહી છું એ અનુભૂતિ મેં ત્યાં બેઠા પણ કરી. કહેવાનો ભાવાર્થ છે કે આપણી સ્થિતિ એ બહુ જ જરૂરી છે કે આપણે અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને બેસીએ. એ સમયે આપણા આસપાસ કોણ બેઠું છે, શું ચાલી રહ્યું છે,
એ તરફ આપણું ધ્યાન ન હોવું જોઈએ. જો આપણી સ્થિતિ બરોબર નથી તો અનુભૂતિ નથી થતી. હું તમને મારો પર્સનલ અનુભવ કહું કે જ્યારે મેડિટેશન હોલમાં અને ઓમ શાંતિ ભવનમાં બાબા આવતા પર્સનલ મુલાકાત થતી હતી, તેની અંદર પણ પેલા માતાઓનો ગ્રુપ, પછી ભાઈઓનો ગ્રુપ, પછી કુમારોનો ગ્રુપ, કુમારીઓનો ગ્રુપ, એ રીતે બાબા પેલા આખા ગ્રુપની અંદર મહાવાક્ય ઉચ્ચારતા અને પછી પર્સનલી પણ બાબા પાસે સ્ટેજ પર જઈને બાબા મિલન કરતા અને એક એક વ્યક્તિને વરદાન આપતા હતા. તો હું ભાગ્યશાળી છું, મને ઘણી વાર હવે મિલન બાપ દાદાની સાથે પર્સનલ મુલાકાતનો ચાન્સ મળ્યો, પણ એમાંથી એક શેર કરું છું. કુમારીઓના રૂપમાં અમે બાબા સાહેબ પાસે મળવા ગયા હતા અને આદરણીય ગોદાવરી દીદીજી અને હંમેશા કહેતા કે ભણીને શું કરીશ, ભણીને શું કરીશ, સેવામાં લાગી જા, સેવામાં લાગી જા. તો મેં એસએસસી બોર્ડની એક્ઝામ પૂરી કરી અને બસ દીદી એમ જ કહ્યું, હવે નથી પણ સેન્ટર પર રહી જા, સેન્ટર પર રહી જા. પણ મારા મનમાં ખૂબ હલચલ હતી કે એમ કેમ હું જલ્દી છોડીને સેન્ટર પર લઈ જાઉં, થોડોક તો કંઈક કોલેજનો અનુભવ કરું, થોડોક તો બાહ્ય જગતનો અનુભવ કરું. પણ પછી એ નિર્ણય આવ્યો કે બાબા પાસે જઈએ છે અને પર્સનલ મુલાકાત થાય છે તો કેમ નહીં બાપ દાદાથી જ રાય લઈ લો. તો અમે બાબા પાસે ગયા હતા અને અમે કુમારીઓ બાબાની આગળ ટેબલ પાસે રાઉન્ડમાં ઉભા હતા, આદરણીય ગોદાવરી દીદીજી પણ ઉભા હતા. અને એક કુમારીઓના ગ્રુપને બાબાએ એ જ પ્રમાણે મા વાક્ય ઉચ્ચારા કે કુમારિયા જો હોતી હૈ ઉસકો જ્યાદા નહીં પઢાના ચાહીએ, બારમી તક ઠીક હૈ. તો આદરણીય દીદીજી ઉભા હતા, તો મેં કહ્યું દીદી હવે હું બાબાને શું પૂછું, હું તો હજી એસએસસી પાસ જ છું. તો એટલી વારમાં બાબાએ વાત સાંભળી લીધી અને બાબાએ કહ્યું કે કોઈ બચ્ચી હોશિયાર હૈ તો ઉસકો આગે નહીં પઢાના ચાહીએ. એના પછી બી બાબાએ ઘણા મહાવાક્ય ઉચ્ચાર્યા, પછી પર્સનલ એક એકને મળતા ગયા અને પછી જ્યારે મારો નંબર આવ્યો તો મારા મનની અંદર સંકલ્પોનો દ્વંદ ચાલુ હતો. તો બાબાએ મને કંઈક પૂછ્યું, મારી માટે કંઈક ઉચ્ચાર્યું, પણ મને આ કાનો દ્વારા સંભળાય નહીં, કારણ કે મારી સ્થિતિ એકાગ્ર નહોતી, મારી એ સ્થિતિ નહોતી. અને મારા મનમાં સંકલ્પ દ્વંદ ચાલી રહ્યા હતા કે બાબાને હું પૂછું કે ન પૂછું, પૂછું કે ન પૂછું, બાબાએ તો આવો જવાબ દીધો. અને બાબાથી દ્રષ્ટિ લેતા, ટોલી લેતા આગળ વધવા લાગી. ત્યાં બાપ દાદાની બાજુમાં મોહિનીબેન બેસતા હતા, તો મોહિનીબેને કહ્યું કે બાબાએ પૂછેલા સવાલના જવાબ કેમ નથી આપતી. તો મેં કીધું બાબાએ શું પૂછ્યું, તો મોહિનીબેને કીધું બાબાએ તને પૂછ્યું બચ્ચી પઢાઈ પડતી હો. તો પછી મેં બાબાને કહ્યું કે બાબા મેને એસએસસી પાસ કિયા હૈ, બાબા મેં આપસે રાય લેના ચાહતી હું કે આગે પઢાઈ પઢું યા ના પઢું. તો બાબાને કહ્યું બચ્ચી આપકા ક્યા વિચાર હૈ. તો મેં બાબાને કહ્યું કે બાબા મેરા વિચાર હૈ ડીએડ કરને કા. તો બાબાએ કહ્યું ઇસસે ક્યા બનેગી. મેં કીધું ટીચર બનુંગી. તો બાબાએ કહ્યું તુજે તો સેન્ટર પર હી રહેના હૈ ના, સર્વિસ કરના હૈ ના. મેં કીધું જી બાબા. તો બાબા કે બચ્ચી સમજતી હો કે યે પઢાઈ તુજે સેન્ટર પર કામમાં આવેગી. તો મેં કીધું ના બાબા. તો બાબા કે ફિર ક્યો પઢના ચાહતી હો. તો મેં કીધું બાબા આપ જો રાય દો. તો બાબાએ કહ્યું બચ્ચી આગે નહીં પઢના હૈ. અને એસએસસી પાસ પછી એક આશ્ચર્યની વાત છે, હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોવા છતાં પણ મને કોઈ કોલેજમાં એડમિશન નહોતું મળ્યું, મારાથી ઓછા પર્સન્ટેજ વાળાને એડમિશન મળી ગયું હતું. અને એના માટે પછી મેં એક અંદરનો જે ઈચ્છા હતી ભણવાની, કોલેજનો અનુભવ કરવાનો, એટલે મેં નાઇટ ક્લાસ કોલેજ જીસીડી કમર્શિયલ ડિપ્લોમા જોઈન કર્યો હતો. અને ડ્રામા અનુસાર હું નાનપણથી જ એકદમ હોશિયાર સ્ટુડન્ટ હતી, દરેક શિક્ષકોની લાડલી હતી, પણ છતાં હું આમાં ફેલ થઈ ગઈ. તો બાબાને મેં કહ્યું બાબા મેં ઇસ તરહ સે કર રહી હું ઓર વો અધૂરા હૈ, ક્યા બાબા મેં ઉસકો પૂરા કરું. તો બાબા મુસ્કુરાવા લાગ્યા, બાબાને થયું કે આ બચ્ચીને થોડી દિલમાં છે. તો બાબાએ કહ્યું કે અચ્છા બચ્ચી અધૂરા એવો પૂરા કર. ફરી મેં બાબાને પૂછ્યું કે બાબા ફરી આગે નહીં પડું ના. તો બાબા કે નહીં. વચ્ચે પણ કંઈક બાબાએ મા વાક્ય ઉચ્ચાર્યા એ મને યાદ નથી, પણ ફરી પાછું ત્રીજી વાર
बाबा ने भी पूछू तो बाबा मैं आगे नहीं पढ़ू ना बाबा आपकी राय। तो बाबा एकदम धर्मराज ने आंख बतावी ने आगड़ी आपके बच्ची बाप की राय है आगे बिल्कुल नहीं पढ़ना है। तो आ रीते बाबा ऑथोरिटी ऑलमाइटी ऑथोरिटी है मने ऑथोरिटी नो जवाब आप्यो। त्यार बाद हूँ सेंटर पर सेवा में लागी गई। हवे जे अधूरो विषय हतो ए पूरो करवो हतो पण ड्रामा अनुसार फरी फेल थई। थोड़ा वक्त पछी फरी बाबा ने मिलन माटे गया। पर्सनल मुलाकात थी पार्टी लेने गई थी। तो एक पार्टी नो ग्रुप पूरो थाय बीजू स्टेज पर आवे ते दरमियान हूँ छेले जुबी थी अने बाबा ने मैं कहूं बाबा एक एवं हतु के पिता ने विषय में कई बात आवे तो इमोशनल थी जती। तो अव्यक्त बाप दादा साथे मड़वा गई थी तो बाबाए मने एकदम ऑथोरिटेटिव कहूं कि बच्ची कभी स्वप्न में भी सोचा था कि भगवान मेरा बाप बनेगा? बस ए दिवस थी मने नशो चढ़ी गयो कि मारो बाप तो भगवान छे अने साकार थी पिता थी मोह जे थोड़ो हतो परसेंटेज में ए भी खत्म थई गयो। जारे परिवार साथे अमे बाबा ने मिलन में गया था मम्मी पापा ने हूँ तारे बाप दादाए मम्मी पापा ने भी पूछू बच्चियां किसकी है तो बाबा कहू आपकी है। एटले के मम्मी पप्पा थी पण वेरीफाई करावी दीधुं अने मने पण ऑथोरिटी थी कही दी। बाबा अव्यक्त बाप दादा रमणीकता थी पण बहु मळता हता। तो एक वार हूँ बाबा हूँ अने मारा पप्पा बे बाबा ने मळवा गया था पर्सनल मुलाकात में। तो मारा पप्पाए याद आपी कि बाबा आपकी बच्ची ने भी याद दिया है। तो बाबाए पहला पप्पा ने टोली आपी पछी मम्मी ने आपी पछी छे ते कीधुं अमे बहन ने याद दी एनो लाडवो आप्यो पछी बीजा त्रीजा ने पछी बाबा के अच्छा बच्चे सबको आधा आधा देना। अने बाबाए पप्पा ने खास कह्युं बच्ची के लिए लेके जाना रास्ते में खाने जाना। एटले के बाबा रमणीकता थी पण आ रीते पर्सनल मुलाकात करता था। पण आ अव्यक्त मिलन माटे अव्यक्त बाप दादा नी प्रवेशता केवी रीते थाय छे अव्यक्त बाबा शू छे एनी पण आपणने नॉलेज जरूरी छे। एक बेन नो अनुभव कहूँ कि बाप दादा ना मिलन में पार्टी लईने गया हता। एक वृद्ध माता हती अने कह्युं तू बाबा थी मळवा जईए छे अने बाबा मिलन में बैठी पण हती मुरली पण सांभळी बाबा ने जोया पण ते छतां जारे प्रोग्राम पूरो थयो तो के छे ई माता कि बाबा क्यारे आवशे बाबा क्यारे मुरली चलावशे? तो अमे कह्युं हमणां जे तमे मुरली सांभळी तो बाबा ए संभळावी ने तो के ई तो दादी हता दादी एम क्लास करायो। एटले विचार करो कि भगवान ना सामे बैठा छीए भगवान ने निहाळी रह्या छे भगवान ना शब्दो कानो थी सांभळी रह्या छे पण सत्य ओळख न होवाना कारणे जेम के कुआ पासे रहीने पण प्यासा रही गया। એટલે કે સામે બેઠા છતાં પણ એ અનુભૂતિ ન કરી શક્યા। તો આપણને નોલેજની પણ જરૂર છે કે બાબા કેવી રીતે આવે છે અવ્યક્ત બાપ દાદા કોને કહેવાય અને કઈ આપણને એટલા માટે જરૂરી છે અને એટલા જ માટે અવ્યક્ત બાપ દાદાની પધરામણીના પહેલા સુરજભાઈનો કે શિબુબેનનો ક્લાસ થાય છે કે અવ્યક્ત સ્થિતિ અનુભૂતિ અને બાબા મિલન કેવી રીતે કરી શકાય છે અને વચ્ચે વચ્ચે એ ડ્રીલના રૂપે પણ અનુભૂતિ કરાવે છે। તો શોર્ટમાં હું કહું તો બાબા મિલન માટે સૌથી પહેલી તો અનુભૂતિ આપણે વિધિ છે આપણે પવિત્રતા ઈશ્વરે નિયમ અને મર્યાદાઓ વ્યક્ત જગતથી વ્યક્ત ભાવનાથી દૂર રહેવું પર ચિંતન પર દર્શનથી પણ દૂર રહેવું અને બને એટલું મનથી મૌન મુખનું મૌન અને જેટલું બને એટલું આપણે યોગ અભ્યાસ અમૃત વેલા પાવરફુલ કરવું કારણ કે મધુબનમાં તો આપણે ટાઈમ જ ટાઈમ છે નથી કોઈ ઘરની ચિંતા નથી રસોઈ બનાવવાની ચિંતા। બાબા ઘણી વાર હસતા હસતા કહે છે માતાઓ કો બડા અચ્છા લગતા હૈ મધુબન મેં આના ક્યોંકિ ખાના નહીં બનાના પડ રહા હૈ કોઈ જિમ્મેવારી નહીં હૈ और भाइयों को भी नौकरी पे नहीं जाना है बिजनेस नहीं करना है कुमारों को भी कोई चिंता नहीं है लेकिन त्या आपणे केटला निश्चिंत छे अने आपणे गॉडली गिफ्ट मळे छे पुरुषार्थ करवानी।
ફક્ત ત્યાં આપણને ક્લાસ અને ગ્લાસ. સવાર થઈ અમૃત જલેબી ચા તૈયાર છે, પીઓ, યોગમાં જાઓ, ક્લાસમાં જાઓ, આવો, પછી નાસ્તો અને ચા તૈયાર છે. કહેવાનો મતલબ બધી જ વ્યવસ્થા, બધી જ સુવિધા ભગવાનના ઘરથી આપણને મળે છે. ફક્ત આપણે આપણા પર અટેન્શન દઈને આપણી સ્થિતિ બનાવવાનો પુરુષાર્થ કરવાનો હોય છે કે આપણે વિશેષ બાબાને યાદ કરીએ. અને અત્યારે તો શાંતિવન બની ગયું છે, તો આપણે ઘણા જોઈએ છે કે માર્કેટમાં ખરીદી કરવાનો ક્રેશ વધારે રહે છે. ભલે આપણે કરીએ, પણ એ છે કે બાપ દાદાના મિલન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે આપણને આ બધી જ વાતોથી કંટ્રોલમાં રાખવાની જરૂર છે. આપણે એક દિવસ વધારે ત્યાં રોકાઈ જઈએ, આપણે ખરીદારી પરચેસિંગ કરવી છે, એટલે કે બધી જ પ્રવૃત્તિઓ જે બી કારોબારની છે એ મિલનના પછી કરીએ, જેથી કરીને આપણી સ્થિતિ અવ્યક્ત બની રહે અને એ અવ્યક્ત અનુભૂતિ આપણે કરી શકીએ. જો આપણી એનર્જી સ્ટોરેજ નહીં હોય અને આપણે બાહ્ય વાતાવરણમાં એ એનર્જીને ખર્ચ કરી દેશું તો આપણી મેન્ટલી જે સ્થિતિ છે એ ડાઉન રહેશે. તો આપણે એ અવ્યક્ત અનુભૂતિ કરી, કારણ કે અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવા માટે આપણે વિચાર કરો, એક સાધારણ આ ભૌતિક દુનિયાનું અટેન્શન લઈએ છીએ કે આપણે બાહ્ય અટેન્શન આપીએ છીએ કે આપણું ડ્રેસઅપ મેકઅપ સારું હોય, જવાબ પહેલા બી ઘડી ઘડી વાળ સરખા કરશું, ચહેરો સરખો કરશું, ડ્રેસ સરખો કરશું, જેથી આપણી પર્સનાલિટી પડે. તો બાહ્ય જગતની અંદર પણ મળવા માટે આપણું કેટલું પ્રિપેર થઈને જોઈએ છે. સ્વયં ભગવાન અહીં સૃષ્ટિ પર આવશે, આપણી સમક્ષ આવશે, એને આંખોથી નિહાળશું, એમના શબ્દો આ કાનોથી સાંભળશું, તો આપણે કેટલી પ્રિપરેશનની જરૂર છે. તો આપણે જો આપણી એનર્જીને ખર્ચ કરી નાખશું તો આપણે કેવી રીતે એને અનુભૂતિ કરી શકશું? કારણ કે જે દાદીજીના તનમાં પણ બાબા પ્રવેશે છે, તો એની પણ હું તમને એક વાત કરું કે જ્યારે બ્રહ્મા બાબા 1969માં અવ્યક્ત થયા, પછી અવ્યક્ત પાર્ટ માટે પણ પહેલા બાબાએ ત્રણ રથ નિમણૂક કર્યા હતા, દાદી શિરેન્દ્રજી, દાદી સંતરીજી અને દાદી ગુલઝારજી. પણ છેવટે ગુલઝાર દાદીનો જ રથ કેમ ઉકરણ કર્યો? કારણ કે જે સુપ્રીમ પાવર છે એ સુપ્રીમ પાવરને આ શારીરિક શરીરની અંદર પણ એડજસ્ટ કરવું, એના માટે પણ આત્માની વિલ પાવર અને શરીરની પણ પાવર જોઈએ છે. તો દાદી શૈલેન્દ્રજી શારીરિક રીતે કમજોર હતા, આત્મા ભલે વિલ પાવર હતી. તો જ્યારે શૈલેન્દ્રા દાદીમાં બાબાએ પ્રયોગ કર્યો પ્રવેશનો, તો એ પાવરને પૂર્ણપણે એમણે પોતામાં એડજસ્ટ ન કરી શક્યા. છતાંય ક્યારેક ક્યારેક પ્રવેશતા એ સમય થઈ હતી. દાદી સંતરીજીના વિષયમાં પણ આ જ હતું, પણ દાદી ગુલઝારજી જે સુપ્રીમ પાવરની સંપૂર્ણ પાવર છે એણે પોતાના શરીરમાં એડજસ્ટ કરી શકી. અને બીજી વાત, એમના બચપનથી જ યજ્ઞમાં આવ્યા ત્યારથી જ એમનો સ્વભાવ હતો એકાંત પ્રિય બનવું, શાંત ચિત્ત, ગંભીરતા, બધી વ્યક્ત ભાવનાથી દૂર રહેવું, આ બધા વિશેષ ગુણોએ એને હેલ્પ કર્યા. અને એના કારણે શિવ બાબાએ આ ગુલઝાર દાદીના રથને મુકરર કર્યા. અને બાબાની પ્રવેશતા ફક્ત ને ફક્ત મધુબનમાં જ થાય છે, એટલે કે અવ્યક્ત પાઠ છે એ ફક્ત ને ફક્ત મધુબનમાં જ થાય છે, બાકી ક્યારે સાકાર બાબામાં પ્રવેશતા ક્યાં પણ ક્યારે પણ થઈ જતી હતી. અને સાકાર વાણી બહુ જ સરળ શબ્દોમાં બાબા ચલાવતા, જયારે અવ્યક્ત વાણીની ડીપનેસ હોય છે, એક પોઈન્ટની ગહેરાઈ હોય છે. તો વિચાર કરો કે અવ્યક્ત મહાવાક્યોની ગહેરાઈને સમજવા માટે પણ આપણી મનની સ્થિતિ કેટલી ગહેરી હોવી જોઈએ, અથવા આપણી વિલ પાવર અને શારીરિક પાવર કેટલી પાવરફુલ હોવી જોઈએ, તો જ આપણે બાબાના મહાવાક્યોની અનુભૂતિ કરી શકીએ છીએ. અને આ અવ્યક્ત અનુભૂતિ કરવા માટે આપણે દેહથી ન્યારા થવાની ખૂબ આવશ્યકતા છે. હું તમને એક ભક્તિ માર્ગની નાનકડી વાર્તા કહું છું કે ભક્તોને પણ ભગવાનની અનુભૂતિ કરવાની ખૂબ અભિલાષા હોય છે. તો એક ગામમાં એક ભક્ત ગામની બારે ઝાડની નીચે હંમેશા ભક્તિ ભાવનામાં બેઠા રહેતા હતા, અને એની અંદર ખૂબ ઈચ્છા હતી કે ભગવાન મને મળે, ભગવાન મને મળે.
અને ખૂબ ભક્તિ ભાવનામાં મસ્ત રહેતો. અને આપણે નારદ મુનિને જાણીએ છીએ કે નારદ મુનિ એટલે સંદેશવાહક. તો એ આ સાકર સૃષ્ટિ પર ચક્કર લગાવવા આવ્યા હતા અને અનાયાસી એ જ એરિયામાં એ પ્રવેશ્યા. અને એ ભગતે નારદ મુનિને જોયા અને એને બોલાવ્યા, એને ખૂબ આગતા સ્વાગતા કરી. અને છેલ્લે જતી વખતે એ ભગતે નારદ મુનિને કહ્યું કે તમે મારું એક કામ કરશો. તો કે શું? કે તમે તો ભગવાનના સંદેશ ભાગ છો, તમે ભગવાનને જઈને મારો એક સવાલ પૂછજો અને ફરી પાછું આ ધરતી પર આવો ત્યારે મને એનો જવાબ આપજો. તો કે શું? તો કે ભગવાનને પૂછજો કે મને ભગવાન ક્યારે મળશે. તો નારદ મુનિ બહુ જ મુસ્કુરાયા અને કીધું, તારા જેવા ભગતને તો ભગવાન બહુ જલ્દી મળશે, તારી ભક્તિ ભાવનાને તો ભગવાન ખૂબ પ્રસન્ન થઈ જશે. તો કે ભલે, પણ તું મારો આ સવાલ પૂછી આવજે અને મને જવાબ આપજે. ભક્તના આગતા સ્વાગતાથી નારદ મુનિ બહુ જ ખુશ હતા અને હસતા મુસ્કુરાતા એ દેવલોકમાં ગયા. અને દેવલોકમાં આવી રીતે હસતા અને મુસ્કુરાતા જોઈએ ભગવાનને નારદ મુનિને કહ્યું, શું વાત છે, આજે આવા સરસ મુસ્કુરા રહ્યા છે? તો કે ભગવાન, હું તમારા એક ભગતની વાત કરું. એ ભગત એટલો ભાવિક છે, એ ભગત એટલો સાચો છે, એણે મારું એવું સરસ સ્વાગત કર્યું અને એણે મને એક પ્રશ્ન તમારાથી પૂછવાનું કહ્યું છે. તો કે શું પ્રશ્ન છે ભગવાને કહ્યું? તો કે નારદ મુનિ કહ્યું, એ ભગતે પૂછ્યું છે કે ભગવાનને પૂછી આવજો કે મારા જીવનને ભગવાન ક્યારે મળશે. તો ભગવાન એક સેકન્ડમાં એ ભગતની જન્મપત્રી જોઈ લીધી અને કહ્યું એ ભગતને, તેજે, તું જે ઝાડ નીચે બેઠો છે એના ઝાડના જેટલા પાંદડા છે એટલા વર્ષો પછી તને ભગવાન મળશે. નારદ મુનિ તો આ જવાબ સાંભળીને હક્કા બક્કા રહી ગયા. એટલે વિચારો, એક ઝાડના પાંદડા કેટલા, હવે એટલા વર્ષો કેટલા, એની અંદર તો કેટલા જન્મ વીતી જાય. તો પણ જે ભગવાનનો આદેશ. હવે નારદ મુનિ ધરતી પર ચક્કર લગાવવા આવતા પણ એ જાણી જોઈને એ ભગતથી દૂર રહેવા માંગતા હતા. કારણ કે એને હતું કે જે ભગવાને આપેલો જવાબ જો એ ભગતને કહીશ તો એને તો હટપલક થઈ જશે કે આટલા વર્ષો પછી મળશે. પણ એ ઘણી વાર ત્યાંથી નજર ચૂકવીને જતા હતા. એક વાર એ ભગતની નારદ મુનિ પર નજર પડી ગઈ અને એને બોલાવ્યો અને કહ્યું, તે ભગવાનને મારો સવાલ પૂછ્યો? તો કે હા. તો કે શું કહ્યું ભગવાને? તો નારદ મુનિએ કહ્યું કે ભગવાને કહ્યું છે, તું જે ઝાડ નીચે બેઠો છે એ ઝાડના જેટલા પાંદડા છે એટલા વર્ષ પછી હું તને મળીશ. આ જવાબ સાંભળીને ભક્ત એટલો ખુશ થયો, નાચવા લાગ્યો કે મારા જેવા ભગતને પણ ભલે આટલા વર્ષો પછી પણ ભગવાન મળશે. અને આ ખુશીમાં એ દેવભાન ભૂલી ગયો અને ભગવાનને માં લીન થઈ ગયો. 5 મિનિટની અંદર ભગવાન ધરતી પર અવતર્યા અને એ ભગતને દર્શન આપ્યા, એની સાથે રાત કરી. નારદ મુનિ ત્યાં જ ઉભા હતા અને આ લીલા જોવા લાગ્યા અને ભૂઠા પડી ગયા કે મને તો ભગવાને કહ્યું હતું કે આટલા ઝાડના પાંદડા છે એટલા વર્ષ પછી મળીશ અને અત્યારે હાજર થઈ ગયા. તો એ વખતે તો કઈ ના બોલ્યા, પણ જ્યારે પૂર્ણ અનુભૂતિ થઈ ગઈ અને ભગવાન દેવલોકમાં ગયા અને નારદ મુનિ પણ દેવલોકમાં ગયા, ત્યારે નારદ મુનિ ભગવાનને કહ્યું, આ તમારું ઇન્સલ્ટ થયું, તમે તો મને કહ્યું હતું કે જેટલા ઝાડના પાંદડા છે એટલા વર્ષો પછી મળશે ને, તમે તો હાજર થઈ ગયા. તો ભગવાને મુસ્કુરાતા જવાબ દીધો કે મેં ખોટું નતું કહ્યું, કારણ કે એ જે રીતે ભક્તિ કરતો રહ્યો છે, જો એ રીતે ભક્તિ કરત ને તો એટલા વર્ષો લાગી જાત એને મારી અનુભૂતિ કરવાનું, કારણ કે એક નેમિનાથ બનીને કરી રહ્યો છે. પણ જ્યારે તેને જવાબ આપ્યો અને એ જે સાંભળ્યો અને એ સમયે જે પોતાનું દેહનું ભાન ભૂલી ગયો અને એક ખુશીમાં જે લવલીન થઈ ગયો ને, તો મારે આવું કર્યું. એ માટે કેટલા વર્ષોથી ભક્તિ કરી રહ્યો છે એ આવશ્યકતા નથી, પણ કયા સમય તમે એ સ્થિતિમાં સ્થિત થઈ ગયા, એ લવમાં લીન થઈ ગયા, દેહનું ભાન ભૂલી ગયા, એ સમય અનુભૂત થાય છે. તો કહેવાનો ભાવ કે આપણે બાબાના ડાયરેક્ટ બાળક, તો આપણે પણ
કેટલા વર્ષોથી જ્ઞાનમાં ચાલી રહ્યા છે એમ જરૂરી નથી, પણ આપણી જે સમય એ સ્થિતિ બની જશે, જે અવ્યક્ત બની જશું, વ્યક્ત ભાવથી દૂર ચાલ્યા જશું, એ આત્મિક સ્થિતિમાં આવી જશું, એ જ ક્ષણે આપણે અનુભૂતિ થઈ જશે. ફક્ત એ સ્થિતિ જ બનાવવા ઉપર અટેન્શન દેવાનું છે, અને ક્યાં પણ ક્યારે પણ થઈ શકે છે, અને મધુબનમાં તો ખાસ. તો એટલા માટે આપણને આ વિધિ એટલે કે પ્રિપરેશન, બેકગ્રાઉન્ડ તૈયાર કરવાની જરૂર છે મિલન માટે જવાથી મિલન સુધીની, અને બીજું એક અવ્યક્ત મિલન થી બીજા અવ્યક્ત મિલન વચ્ચેનું જે ગેપ હોય છે એ સમય પણ, જે અત્યારે અવ્યક્ત બાબતો ચાલ્યા એની અંદર જરૂર બાબા કાંઈક ને કાંઈક હોમવર્ક આપે છે, એ હોમવર્ક પર આપણે અટેન્શન દઈને બીજા અવ્યક્ત મિલનની ડેટ સુધીમાં એ જો અભ્યાસ કરીએ તો પણ આપણી સ્થિતિ એવી બને છે અને અનુભૂતિ કરી શકીએ છીએ. એક ગીતાનું મહાવાક્ય હું કહું, ગીતામાં પણ ભગવાનને શું કહ્યું છે કે યજ્ઞ તપ નિત્ય નિયમ જપ કર એસી હઠ ક્રિયા કરને સે મેરી પ્રાપ્તિ નહીં હોતી હૈ, લેકિન મેં જો હું જૈસા હું ઉસ રૂપ સે તુ મુજે યાદ કર તબ મેરી પ્રાપ્તિ. હવે આ ગીતા વાંચનાર હોય તો એ શબ્દોને જોયા, પણ આપણે એ શબ્દોના અર્થને સમજીએ કે બાબા સાથે મિલન કરવું છે તો જો હું જૈસા હું ઉસ રૂપ સે તુ મુજે યાદ કર, તો બાબા અવ્યક્ત સ્વરૂપે છે તો મારે પણ મારું અવ્યક્ત સ્વરૂપ મનાવવું પડશે, તો હું અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત થઈને અવ્યક્ત રૂપમાં બાપ દાદાને જોઈશ તો એ મને પ્રાપ્તિ થશે, મને અનુભૂતિ થશે. તો કહેવાનો ભાવાર્થ મારો એ જ છે કે આપણે બેકગ્રાઉન્ડ તૈયાર કરવાની જરૂર છે, સ્થિતિ બનાવવાની જરૂર છે. જો સ્થિતિ આપણી એટલી અવ્યક્ત હશે તો આપણે સંપૂર્ણ રૂપે એની અનુભૂતિ કરી શકશું. એટલે જ્યારે આપણે મધુવનમાં બાબાને મળવા જઈએ ત્યારે આપણે બાહ્ય જગતથી બ્રાહ્મણ આત્માથી પણ એ સમયે આપણે એક ન્યારા અને પ્યારા, કિનારા નહીં પણ ન્યારા અને પ્યારા બંને વ્યવહાર કરવાનું છે. બુદ્ધિની અંદર ફક્ત એ જ લક્ષ હોય, એ જ લક્ષ હોય બાબા મિલન કરવું છે, બાબા મિલન કરવું છે, બાબાની અનુભૂતિ કરવાની છે, મને કંઈક પ્રાપ્ત કરીને જોઈએ છે. હું કહું ભલે મધુબનમાં પણ ન ગયા હોઈએ, ઓનલાઈન આપણે ટીવીમાં કે કોમ્પ્યુટરમાં પણ જોતા હોઈએ ને, અને ત્યાં પણ આપણે એ સ્થિતિમાં બેસીએ ને, તો જયારે અવ્યક્ત બાપ દાદા ટીવીની અંદર હોય કે જેના પર બી, અને એ વખતે જયારે બાબાની દ્રષ્ટિ લેવા આપણે સામે બેસી ને તો એ સ્થિતિમાં સ્થિત હશું, તો ત્યારે પણ આપણને શક્તિ આપણી અંદર આવી રહી છે અને હું ભરપૂર થઈ રહી છું, એ અનુભૂતિ થશે. બીજી વાત કે સુરજભાઈ જે ક્લાસ કરાવે છે એની અંદર પણ મેં સાંભળ્યું છે અને મેં એની પણ અનુભૂતિ કરી છે કે સુરજભાઈ કહે છે કે તમને કોઈ શારીરિક બીમારી છે અથવા કોઈ પ્રોબ્લેમ છે ને, તો જયારે બાપ દાદા આવે છે ત્યારે તમે એ બાબાની સામે સંકલ્પ રાખી દો તો તમે એનાથી મુક્ત થઈ જશો. તો મારો અનુભવ કહું કે મને થોડી ડોકની પ્રોબ્લેમ થઈ હતી, દુખાવો થતો હતો ઘણા વખત, થોડા સમયથી હું પરેશાન હતી, અને આ ક્લાસ વખતે હું ત્યાં સામે બેઠી હતી સુરજભાઈને, તો મેં વિચાર્યું આજે મારે આ પ્રયોગ કરવો છે. તો જયારે બાપ દાદાની પધરામણી થઈ તો એક બે વાર મેં આ સંકલ્પ કર્યા કે બાબા આ રીતે હું પરેશાન છું, બાબા તમારી શક્તિના કિરણો મારા આ અંગ પર પડે, અને ખરેખર બાબાએ દ્રષ્ટિ આપી અને જ્યારે એ વખતથી અત્યાર સુધી મારું એ દર્દ ગાયબ થયું છે. એટલે બાબા પણ ઈચ્છે છે મારો દરેક કે દરેક બાળક એ અનુભૂતિ કરે. ડાયમંડ હોલની વાત કરું તો વૃદ્ધિ થઈ ગઈ, સંખ્યા વધી ગઈ, પર્સનલ લાભ બંધ થઈ ગયા, તો બાબાએ તો એ જ ઈચ્છ્યું કે દરેક અનુભવ કરે. તો બે વર્ષ લગભગ મને લાગે છે કે અવ્યક્ત બાપ દાદા સ્ટેજ પરથી ઉતરીને દાદીઓની સાથે ડાયમંડ હોલની અંદર માતાઓની સાઈડ, ભાઈઓની સાઈડ સ્ટેજથી ઉતરીને ડાયમંડ હોલના છેલ્લે સુધી પગે ચાલીને દરેક બ્રાહ્મણ આત્માની દ્રષ્ટિ આપી. વિચાર કરો ડાયમંડ હોલની લંબાઈ ચોડાઈ કેટલી છે, અને એક જ રાઉન્ડ નથી, માતાઓની સાઈડ, ભાઈઓની સાઈડ, વિદેશીઓની સાઈડ, દરેકે દરેકમાં
બાપ દાદા એ ચાલીને દરેક બાળકોને અનુભૂતિ કરાવે. પણ જેમ બાબા કે છે કે બાપ દાદા તો તદબીર કરાતે હૈ તકદીર બનાને કે લીએ, પર બચ્ચે અગર તદબીર નહીં કરતે હૈ તો બાબા ભી ક્યા કહેંગે, ઉસકી તકદીર નહીં નહીં હૈ. ભગવાન પણ પછી કઈ નથી કરી શકતા. એટલે ભગવાન તો આપણને આટલો ચાન્સ આપી રહ્યા છે. આજે અવ્યક્ત પાઠ 1969 થી ચાલી રહ્યો છે અને એ દરમિયાન દરેક વખતે બાબા તો બાળકોને અનુભૂતિ કરાવવા માટે જ આવી રહ્યા છે. પણ હું જો મારી સ્થિતિ ન બનાવું ને હું અનુભૂતિ ન કરું તો મારી તકદીર. તદબીર કરાને વાલા કરા રહા હૈ. બાબા પણ પછી હેન્ડ્સ અપ કરી લે છે કે બાપ તો ચાહતા. એટલે બાબા શું કે છે, દરેકને બાબા વરદાનોથી ભરપૂર કરે છે, કારણ કે બાબા પાસે અખૂટ વરદાનનો ખજાનો છે. પણ દેને વાલે નંબરવાર બન જાતે હૈ, બચ્ચે નંબરવાર બન જાતે હૈ, એટલે યથાશક્તિ કોઈ વરદાન લેતા હૈ ઓર કોઈ પૂર્ણ રીતિ સે લેતા હૈ. જો પૂર્ણ રીતિ સે વો વરદાન લેતા હૈ વો બાબા કે સમાન સમીપ ઓર સંપૂર્ણ બન જાતા હૈ. લેકિન જો યથાશક્તિ લેતા હૈ તો ઉસકા ભવિષ્ય પદ ભી યથાશક્તિ બનેગા. એટલે આપણે આ સંગમ નો સમય કે છે ને, સંગમ કા એક પલ ભી ખોના નહીં, વ્યર્થ સંકલ્પો કા બીજ બોના, ક્યોંકિ સમય કા પંછી ઉડતા છે. સંગમ નો આવો અમૂલ્ય સમય છે, 84 જન્મની રેકોર્ડિંગ નો સમય છે. આ સમયની અંદર જો આપણે અલ્પકાલિક ઈચ્છાઓમાં, ઇન્દ્રિય સુખોમાં અથવા તો વ્યર્થતામાં અલબેલાપન, આળસ્ય અને સુસ્તી કરી તો આપણે આ ગોલ્ડન ચાન્સ ખોઈ દઈશું. કારણ કે એક એક સેન્ટરનું મહત્વ છે. એકની 100 ગુણા 1000 ગુણા પ્રાપ્તિ પણ છે અને એક ભૂલની 1000 ગુણા કે 100 ગુણા દંડ પણ છે. તો આ મેથેમેટિક્સ સંગમ યુગનો આપણે બુદ્ધિમાં ફિટ કરી અને એ પ્રમાણે દરેક સેકન્ડ દરેક સમયનો ચાન્સ લઈ આપણે ગોલ્ડન ચાન્સલર બનીએ અને ગોલ્ડન વર્સન્સને આપણા અંદર ધારણ કરી આપણું જીવ વરદાની મુહૂર્ત બને અને બીજાને પણ વરદાન આપી શકે એવી પ્રેરણા મૂર્તિ બનીએ, પ્રેરણા સ્વરૂપ બનીએ બીજાને. કારણ કે અંત સમયમાં આપણા દ્વારા જ બીજી આત્માઓને પ્રભુ દર્શન થશે. આપણે કોર્સ કરાવવાનો સમય નહીં હોય, જ્ઞાન દેવાનો સમય નહીં હોય અને આ નાનોની દ્રષ્ટિથી બધાને નિહાલ કરવા પડશે. તો એ નજરોથી નિહાલ જ્યારે આપણે ભગવાન દ્વારા થયેલા હશું અને એ સ્ટોક આપણે આપણી અંદર અનુભૂતિઓનો ખજાનો જમા કર્યો હશે તો આપણે લોકોને અનુભૂતિ કરાવી શકશું, એટલે કે બાબાને પ્રત્યક્ષ કરી શકશું. તો બાબાને પ્રત્યક્ષ કરવાની આપણી જે જિમ્મેદારી છે એ નિભાવવા માટે પેલા આપણે પોતાની અંદર અનુભૂતિ કરવાની જરૂર છે. તો હવે આપણે બધાએ અનુભૂતિ કરી જ હશે, છતાં પણ આ સિઝનની અંદર પણ આપણી પાસે ચાન્સ છે. આપણે એ પ્રયોગ કરીએ, આપણી સ્થિતિ બનાવીએ અને બાબા મિલનની સમય એ ખાસ અનુભૂતિ કરીએ. અને અનુભવ એવી ચીજ છે કે જેને કહેવાય છે જહાં ના પહોંચે રવિ વહા પહોંચે કવિ, પણ જહાં ના પહોંચે કવિ વહા પહોંચે અનુભવ. અને જ્યારે અનુભવની ઓથોરિટી આપણી પાસે આવી જાય છે એ જ આપણી અસલી પ્રોપર્ટીનો ખજાનો છે. અને એ જ ખજાનો આપણે ઓથોરિટી સ્વરૂપે બીજાને આપી શકશું અને બીજાને અનુભૂતિ કરાવી શકશું. ફક્ત જો અનુભૂતિ નહીં કરી હોય અને એમ જ કહેશું તો બીજાને અનુભવ નહીં થાય. તો મારે અનુભવી મુહૂર્ત બનીને બીજાને પણ અનુભૂતિ કરાવી છે, બાબાની પ્રત્યક્ષતા કરવી છે. એના માટે મારે પોતે પોતાને પરફેક્ટ બનાવવાની છે. મારી અંદર જે કાંઈ ડિફેક્ટ હોય એને કાઢી એક વિશ્વ કલ્યાણની ભાવનાથી એક ઈશ્વરીય સેવાને વધારવા માટે આપણે આ પોતા માટે પણ અભ્યાસ કરવાનો છે અને સુંદર અનુભૂતિનો લાભ લેવાનો છે. તો એના માટે હવે આપણે થોડા ક્ષણો માટે એ યોગ અભ્યાસ દ્વારા અનુભૂતિ કરીશું. બધાએ પોતાના સ્થાન પર
રિલેક્સ થઈને બેસી જાય. મનની અંદર જે પણ કઈ સંકલ્પ ચાલી રહ્યા છે એ સંકલ્પ થી નિરસંકલ્પ થઈ જઈએ. અને એક જ મનમાં સંકલ્પ કરવો છે કે હું આ વ્યક્ત દેહના નામથી પોસ્ટ પ્રોપર્ટી પરિવારથી અલગ દેહથી અલગ એક અવ્યક્ત આત્મા સ્વીકારું છું. આ શરીરમાંથી આત્મા સૂક્ષ્મ રૂપે ઉડતા ઉડતા મધુબનની ધરતી પર ઉતરી રહી છું. મધુબનની અંદર અવ્યક્ત બાપ દાદા સાથે અવ્યક્ત મિલન મનાવવા માટે ડાયમંડ હોલમાં પહોંચી રહી છું. બધી જ બ્રાહ્મણ આત્માઓ ચાત્રક બનીને બાપ દાદાની પધરામણીની ઇંતજાર કરી રહ્યા છે. દાદી ગુલઝારજી સ્ટેજ પર આવી ચૂક્યા છે. એ દાદીને નિહાળી લો એનો વ્યક્ત સ્વરૂપ ને. અને દાદી ગુલઝાર હવે વતનમાં ભોગ લગાડતા જઈ રહ્યા છે. થોડીક ક્ષણોમાં પરમધામથી સૂક્ષ્મ વતનમાં શિવબાબા બ્રહ્મા બાબાના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશી બાપ દાદા મળીને દાદી ગુલઝારજીમાં પ્રવેશી રહ્યા છે. ધીરે ધીરે દાદીનો ચહેરો બદલાઈ રહ્યો છે. દાદીના ચહેરા પર એક દિવ્ય પ્રકાશ એમના મસ્તકમાં એક લાઇટની પુંજ દેખાઈ રહી છે. અને સંપૂર્ણ રૂપે અવ્યક્ત બાપ દાદાની પધરામણી થઈ ચૂકી છે. બાપ દાદાએ નેનો ખોલ્યા અને દરેકને દ્રષ્ટિ આપી રહ્યા છે. ધીરે ધીરે એ દ્રષ્ટિ મારા તરફ આવી રહી છે.
અને એકદમ બાબાના નૈનોથી એ લાઇટની કિરણો ફૂલ પાવરથી મારા પર પડી રહી છે, અને એ શક્તિશાળી કિરણો મારી આત્મા પર અને આત્મા દ્વારા શરીરમાં ફેલાઈ રહી છે, અને શક્તિનો અનુભવ હું કરી રહી છું. સંપૂર્ણ પિન ડ્રોપ સાયલેન્સ છે હોલમાં. બસ હું અને બાબા, બીજું કોઈ જ નથી. બાબા મારી માટે ખાસ પરમધામથી આવ્યા છે. આ નેનોથી બાબાને નિહાળી રહી છું. બાબાએ ધીરે ધીરે હોલમાં બેસીને દરેક બ્રાહ્મણ આત્માને દ્રષ્ટિ આપી. અને હવે બાબાએ અવ્યક્ત મહાવાક્ય ઉચ્ચારણ શરૂ કર્યું. હું આત્મા આ કાનો દ્વારા એ મહાવાક્યને સાંભળી રહ્યું છે. બાબા કહી રહ્યા છે, આજ દિલારામ બાપ અપની દીપ રાજ ઓર દીપ રાનીઓ કો દેખકર હર્ષિત હો રહે હૈ. બાબાએ કલાક દોઢ કલાક સુધી મહાવાક્ય ઉચ્ચાર્યા અને હું બાબાને આ નૈનોથી જોતી રહી, કાનોથી મહાવાક્ય સાંભળતી. હવે બાબા કહી રહ્યા છે, અચ્છા બચ્ચે અબ ક્યા કરના હૈ. મુન્નીબેન કહી રહી છે, બાબા આજ બમ્બઈ કા ગ્રુપ સેવા કે લીએ આયા હૈ. તો બાબા કહે છે, બચ્ચે સભી સેવાધારી ઉઠો. મુંબઈ અર્થાત મહારાષ્ટ્ર, મહાન રાષ્ટ્ર, સ્થિતિ મેં ભી મહાન, કર્મ મેં ભી મહાન. મુનિબેન કહી રહ્યા છે, બાબા વિદેશ સે ભી 700 ભાઈ બહેન આયે. બાબા કહી રહ્યા છે, સભી વિદેશી ઉઠો. તો સર્વ વિદેશી બ્રાહ્મણો ઉભા થયા છે. બાબા બધાને દ્રષ્ટિ આપી રહ્યા છે.
बाबा कही रहे छे आप डबल फॉरेनर भारतवासी सिंगल फॉरेनर आप परम धाम के भी हो और भारत से बाहर विदेश के भी हो इसलिए डबल फॉरेनर। बाबा ने अपने हरेक बच्चों को कोने कोने से निकाल अपनी माला में पिरोया है। आप विदेशी बच्चे बाबा के बहुत प्यारे हो क्योंकि धर्म अलग भाषा अलग रहन सहन अलग होते हुए भी बाप के प्यार में सब कुछ भूल कर ब्राह्मण धर्म में आ गए। अपने को ब्रह्मा मुखवंशावली ब्राह्मण कह रहे हैं। आप बहुत लक्की हो आपको आपकी पालना के लिए दादी जानकी जी जयंती बहन डॉक्टर निर्मला मोहिनी बहन ऐसे अमूल्य रत्न मिले हैं। आप डबल विदेशी ऐसे माइक तैयार करो जो वो माइक की आवाज से भारत के कुंभकर्ण जगे। विदेश के द्वारा ही भारत के कुंभकर्ण जगेंगे। बाबाए आज जिम्मेवारी विदेशी बाड़कों ने सौंपी छे। बाड़कों संकल्प करी रहा छे बाबा आपकी आशा जरूर पूर्ण करेंगे। बस बाबा की दृष्टि मारा पर पड़ी रही छे वो शक्तिशाली बनी रही छे। आ अव्यक्त अनुभव अव्यक्त स्थिति मारा जीवन में खूब ज आनंददायक पड़ो छे। आ पड़ो ने मारा जीवन में संजोए राखे अने बच्चे बच्चे बाबा आपेला वरदानों ने जिम्मेवारी ने स्मृति में लावी बाबा ने एक कार्य में कार्यरत रही। अच्छा सभी बच्चे बैठ जाओ।
ઓમ શાંતિ. ફરીથી બધા સાકાર વતનમાં આવી જાય. જ્યારે આ અવ્યક્ત અનુભૂતિના સ્વરૂપમાં રહેશું, સાકારમાં આવવાની, વાણીમાં પણ આવવાની ઈચ્છા નથી થતી. આ અનુભવમાં જ ડૂબ્યા રહીએ, એનો આનંદ લેતા રહીએ. આ પ્રમાણે આપણે અવ્યક્ત મિલન બાપ દાદા સાથે કરી શકીએ છીએ અને આપણા ભાગ્યને મલ્ટી મિલન જેટલું ઊંચું બનાવી શકીએ છીએ. તો આપણે બધા જ આ પુરુષાર્થમાં જોડાઈ રહીએ અને આ સંગમના સુહાવના સમયને સફળ કરી અનુભૂતિ સંપન્ન બનીએ એવી શુભેચ્છા. એક પ્રશ્ન છે કે જ્યારે અવ્યક્ત મિલન ની ઘડી હોય છે, એસ્પેશિયલી જો અમે ઓફકોર્સ અમેરિકાની અંદર તો અમારે 3:30 વાગ્યાનો ટાઈમ હોય છે જ્યારે અવ્યક્ત મિલન હોય છે ત્યાં, પણ અમૃત વેલાનો ટાઈમ હોય એટલે અને પર્સનલી પણ ઘણી વખત જ્યારે આત્માઓ જાય છે ત્યારે પરફેક્ટ જયારે અવ્યક્ત મિલન નો ટાઈમ હોય છે ત્યારે આત્માઓને નીંદ આવે છે. બરોબર. તો એનો અને એનાથી પછી ઘણા લોકોને એમ થાય કે શું હું શ્રેષ્ઠ પુરુષાર્થી નથી, મારી સાથે કેમ આવું થાય છે, તો તમે શું કહેશો? હું એના માટે એમ કહીશ કે જો ઘણાની જે સર્વિસ હોય છે ને, શિફ્ટિંગ ડ્યુટી હોય છે, 8 દિવસ એક ફર્સ્ટ શિફ્ટ, પછી સેકન્ડ શિફ્ટ, થર્ડ શિફ્ટ, નાઇટ શિફ્ટ હોય છે, ઘણી વખતે એક એક દિવસે પણ બદલાય છે. તો ત્યારે એ શું કરે છે કે નાઇટ શિફ્ટ હોય તો દિવસના નિંદર કરી લે છે, સેકન્ડ શિફ્ટ હોય તો રાતના નિંદર કરી લે છે, ફર્સ્ટ શિફ્ટ હોય તો એ રીતે કરી શકે છે. એટલે કે પોતાને મેન્ટેન કરે છે અને રિલેક્સ થઈ જાય છે. તો આપણને ખબર છે કે આપણો આ ટાઈમ છે ને, અહીંયાનો આ ટાઈમ છે ને, મારે આ સમય બાબા આવવાના છે તો મારે જાગ્રત રહેવાનું છે. તો કેમ નહીં આપણે પહેલા આપણે આરામ કરી લઈએ. એટલે મેં કીધું ને કે બોડીને પણ રિલેક્સ થવાની જરૂર છે. જો આપણે પહેલા આરામ કરી લીધો હોય તો આપણને એ સમય નીંદર નહીં આવે, કારણ કે શારીરિકથી પણ આપણને 6-8 કલાક નીંદર બહુ જ થઈ જાય છે. ક્યારેક આપણું જાગરણ હોય છે ભક્તિની અંદર તો પણ આપણે પહેલા નીંદર કરી લઈએ છીએ અને એના પછી પણ જાગરણ પછી પણ કરીએ છીએ. એટલે કે આપણે પોતાને મેન્ટેન કરી લઈએ છીએ. તો આપણે એ રીતે મેન્ટેન કરી લેવું જોઈએ કે એના પહેલા શરીરને આરામ માટે રિલેક્સ થઈ જવું જોઈએ અને બાબા મિલન પછી પણ આપણે એ રીતે રિલેક્સ કવર કરી શકીએ છીએ. ઓમ શાંતિ. દીદી, અમે હવે આટલા દૂરથી ઝૂમમાં અમે લોકો અવ્યક્ત મિલન કરીએ છીએ, હજુ અમે તો ત્યાં મધુબનમાં પણ આવ્યા નથી. તો તમે જે અનુભૂતિ કરી એ એક્ઝેક્ટલી અમે અહીં ઘરે બેઠા કરી શકીએ, શું ડિફરન્સ છે? કારણ કે તમે કર્યું ને એક્ઝેક્ટલી એવું તો અમને હજુ નથી થતું. કરી શકીએ છીએ. જે મેં કહ્યું ને કે બાબાની જે પાવર છે એ કેટલા પાવરનો બાબા વોલ્ટેજ છે, તો જ્યારે મેં કહ્યું ને સાયન્સના સાધનો દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. કે કારણ કે અમે પણ તો કઈ દર વખતે બાબા મિલનમાં ન જઈએ, આપણે ઓનલાઈન જોઈએ છીએ, પણ એ વખતે પણ જો આપણી સ્થિતિ એ પ્રમાણેની હશે અને આપણે ટીવી સામે પણ બેઠા છો ને અને જે સમય બાબા દ્રષ્ટિ આપે છે એ દ્રષ્ટિ જ્યાં પડી રહી એ સમયે ત્યાં બેસો ને,
તો પણ આપણે એની અનુભૂતિ કરી શકશું. જે મેઇન એ છે કે આપણી સ્થિતિ એવી હોવી જોઈએ. સ્થિતિ આપણી હશે તો આપણે ક્યાં પણ બેઠા અનુભૂતિ કરી શકું છું. કેમ કે આપણું જો ગીત પણ છે ને, તુમ તો યહીં કહીં બાબા મેરે આસ પાસ હો, આ તે નજર નહીં પર મેરે સાથ સાથ હો, એ અનુભૂતિ તમે કરી શકો છો. પણ બને છે કે લોકો અમેરિકા હોય કે અર્જેન્ટિના હોય કે દુનિયાના છેડે થી જાય, એક્ઝેક્ટલી બાબાની સામે મિલન મનાવવા બેસે અને મુરલીમાં 3 કલાક સુધી સુઈ જાય. તો આટલો બધો પુરુષાર્થ કરીને ત્યાં સુધી જઈએ અને અનુભવ ન થાય, ઇટ ઇઝ નોટ સમથિંગ અબાઉટ યોર ફિઝિકલ ટ્રાવેલ. ધેટ્સ વોટ હું પોતે બિલીવ બી કરું છું કે સ્થિતિ જે છે એ આપણી અવ્યક્ત હશે તો બાબા આપણને જો મધુબનમાં બી લઈ જશે તો પ્રિપેર કરીને લઈ જશે. અને જો બાબાને આપણને ટચ કરવું હશે, કારણ કે ફિઝિકલ તો એમાંથી બહાર કાઢવા માટે તો બાબા આપણને આટલું અવ્યક્તનું જ્ઞાન આપ્યું છે અને આપણે પોતાની માઇન્ડ, ઓફકોર્સ મધુબન ઇઝ ગુડ, મધુબનમાં જવું એનો અલગ જ અનુભવ છે, અલગ જ પુરુષાર્થ છે, અલગ જ એનું ભાગ્ય છે. બટ જો અવ્યક્ત સ્થિતિ નહીં હોય તો મધુબનમાં થઈને જઈને પણ અનુભવ ન થાય, અને અવ્યક્ત સ્થિતિ હોય તો ઘરમાં બેસીને પણ આપણે એટલી ઊંચ સ્થિતિ બાબાની આપણને બાબા અનુભવ કરાવશે. બીકોઝ ઘણા લોકોને ફિઝિકલ પ્રોબ્લેમ હોય ને ન જઈ શકે તો શું કરે, ઘણાને ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હોય ન જઈ શકે તો શું એ આત્માઓને કોઈ દિવસ બાબા અનુભવ નહીં કરાવે? નહીં કરાવશે, કેમ નહીં કરાવે? અને એની માટે ઘણા પ્રયાસ પણ કરે છે. મેં વિદેશીઓનો અનુભવ બી સાંભળ્યો છે કે બાબા મિલનને એટલી લગન હોય છે તો એ પોતાનું મોટું મકાન હોય છે એમાંથી એક રૂમ પોતે રહેવા માટે રાખીને બાકી એને ભાડા પર આપી દે અને એ વર્ષ ભરનું ભાડું ભેગું થાય અને બાબા મિલનમાં જાય છે ફાઇનાન્સ. સાચી વાત છે. એકનો મેં અનુભવ સાંભળ્યો હતો કે એને બસ સ્ટોપ પર બુક સેલનો સ્ટોલ બનાવ્યો હતો. બાબાની પણ બુક્સ રાખી હતી ને એ બુક્સ સેલિંગ કરીને એના પૈસા જમા કર્યા હતા અને બાબા મિલનમાં આવ્યા હતા અને એના પછી એને નોટબુક ખોલ્યું. તો કંઈક પામવા માટે કંઈક મહેનત અને કંઈક ત્યાગ તો કરવું પડે. અને જો આપણા સંકલ્પ આપણે પાવરફુલ રાખશું, હિંમત રાખશું તો ફિઝિકલી પણ મદદ મળશે અને આર્થિક રીતે પણ આપણને ક્યાં ને ક્યાંથી મદદ મળી જશે. બસ એક લગન અંદર હોવી જોઈએ કે મારે બાબાનું મળવું છે અને અનુભૂતિ કરવી છે. દરેક સરકમસ્ટાન્સ છે તે સોલ્વ થઈ જશે. અને વિદેશીઓને બાબાનું આ વિશેષ વરદાન છે. ઇન્ડિયનને ઘણા કહેશે કે અમે બાબાની અનુભૂતિ નથી કરી ક્યાં, પણ વિદેશીઓનો અનુભવ એ છે કે પેલા એને બાબા સાકાર બાબા સફેદ વસ્ત્રધારી સ્વપ્નમાં દેખાય છે અથવા દાદી જાનકીજી ફરિશ્તા રૂપે દેખાય છે અને એને બોલાવે છે અને એ પછી સેન્ટર ઓફર પહોંચાડે છે. તો આ તો એમને વિદેશીઓને ખૂબ ગિફ્ટ છે કે પહેલા અનુભૂતિ થાય છે અને પછી એ બાબાના જ્ઞાનમાં આવે છે. તો એ પ્લસ પોઈન્ટ છે. અને બાબાની ઇન્ડિયન કરતા વિદેશીઓને કંઈક પર્સન્ટેજ વધારે હેલ્પ મળે છે. તો એ હેલ્પનો જો એ ચાન્સ લે, ઉપયોગ કરે વરદાનોનો, તો જરૂર પૂર્ણ થાય, આપણે અનુભૂતિ કરી શકશું. કે પર્સનલ મુલાકાતનો તો હવે સમય નથી, પણ છતાં પણ આપણે, બાબા કહે છે ને કે અવ્યક્ત વતન ને આ જાઓ, વા ન સમય કી મર્યાદા હૈ ન સંખ્યા કી મર્યાદા હૈ. તો હવે એ આપણે પોતે અવ્યક્ત બનીને અવ્યક્ત વતનની અનુભૂતિ આપણે જ્યાં બી હોઈએ ત્યાં કરવાની છે અને અનુભૂતિ થાય છે. અત્યારના સમયના હિસાબે આપણને આ વિશેષ વરદાન છે.